किमचा रस्ता पासे आवेली नवा पालोद प्राथमिक शाला में गामना अग्रणीओनी उपस्थिति में प्रवेशोत्सव की उजवणी करवामां आवी हती। सूरत जिला पंचायत शिक्षण समिति संचालित नवा पालोद गामनी प्राथमिक शाला में शैक्षणिक सत्र शुरू थता प्रवेशोत्सव उजवामां आव्यो हतो, जेमां सरपंच दिनेशभाई आहिर तथा गामना अग्रणीओ द्वारा नवा बाळकोने आवकार आपी तेमने नोटबुक अने स्कूल बेग आपवामां आवी हती। नमस्कार, हूँ कपिलाबेन मुरजीभाई पड़ाया, नवा पालोद प्राथमिक शाला एचराट आचार्य। आज 24/6/2022 ने शुक्रवार रोज अपनी शाला में प्रवेशोत्सव कार्यक्रम की उजवणी करवामां आवी। तारीख 23, 24 अने 25 समग्र गुजरात राज्य में प्रवेशोत्सव की उजवणी थई रही है। धोरण 1 में तथा आंगणवाड़ी में नाना नाना भूलकाओ जे पापा पगली पाड़ी रह्या छे तेमनुं स्वागत स्थानिक अधिकारी पदाधिकारी अने स्थानिक सत्तातंत्रए खूब ज उमळकाथी भाग लईने आ कार्यक्रम ने शुरुआत करी छे अने आवतीकाले पूर्णाहुति थशे। आपणी शाळामां आजे ए कार्यक्रमनी उजवणी करवामां आवी अने ઘણા બધા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે। આપણે ત્યાં નામાંકન જે થયું હતું તે 51 બાળકોનું થયું હતું અને એની સામે માત્ર 2 જ અઠવાડિયામાં 80 બાળકોનો પ્રવેશ થયો છે અને હજી પ્રવેશની ધારા એક સરખી વહી રહી છે અને 2 અઠવાડિયામાં ધોરણ 1-8માં કુલ 150-200 બાળકોનો પ્રવેશ થયો છે। ઘણી બધી પ્રાઇવેટ શાળાઓમાંથી પણ આપણી શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે। આજે વાલીઓનો જે લગાવ છે સરકારી પ્રાથમિક શાળા માટે તે હવે ધીમે ધીમે વધી રહ્યો છે અને કેમ નહીં વધે, કેમ કે આપણી સરકારી પ્રાથમિક શાળાઓમાં ઘણી બધી જે સુવિધાઓ છે તે હવે વધી રહી છે। જ્ઞાનકુંજના વર્ગો, સ્માર્ટ ક્લાસ, શિક્ષકો તમામ A1 ડિગ્રીને આપણી પાસે છે અને શાળાની તમામ ભૌતિક સુવિધાઓ, ગણવેશ, પાટીપેન, પાઠ્યપુસ્તકો, સ્વાધ્યાય પોથી બધું જ શાળા તરફથી આપવામાં આવે છે અને એમાં પણ આપણે નવા પાલોદ અને પાલોદની આજુબાજુના વિસ્તારમાંથી આપણી શાળાને ઘણું બધું દાન મળે છે। ગ્રામ પંચાયત પાલોદ તરફથી પેવર બ્લોક, બિલ્ડિંગને જાળી, ધોરણ 1 બાળકોને દફતર આપવામાં આવેલા છે, 5,000 રૂપિયાનું દાન બાળકોને તિથિ ભોજન માટે આપવામાં આવેલું છે, એ સિવાય પાટી આપવામાં આવી છે અને બાળકોને હજી પણ પ્રોત્સાહન મળે તે માટે રોકડ સ્વરૂપે પણ દાન ઘણું બધું મળ્યું છે, 15,000-20,000 રૂપિયા દાન આપણને મળેલું છે। હજી પણ સમાજના લોકોને એ સંદેશ છે કે સરકારી શાળા શ્રેષ્ઠ શાળા છે, વધારેમાં વધારે તમારા બાળકોને સરકારી શાળા તરફ મોકલો અને શું શ્રેષ્ઠ છે શિક્ષણમાં તેનો અનુભવ લો। આભાર।